અહીં આકૃતિઓ જુઓ અને વિડીયો અટકાવીને વિચારો કે આ દરેક આકૃતિમાં લાલ રંગવાળો ભાગ એક કયો અપૂર્ણાંક દર્શાવે છે આ આખી આકૃતિનો તે કેટલામો ભાગ છે તે જણાવવાનું છે અને હું તેને સંખ્યા રેખા પર પણ દર્શાવવા ઈચ્છું છું તો ચાલો હવે દરેક આકૃતિ માટે વિચારીએ આ વર્તુળમાં જુઓ કે એક બે ત્રણ ચાર પાંચ પાંચ એક સરખા ભાગ છે અને પાંચમાંથી એક ભાગ રેખાંકિત છે એટલે કે અલગ રંગથી દર્શાવેલ છે માટે આપણે કહી કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ એક સરખા ભાગ છે અને તેમાંથી બે ભાગને અલગ રંગથી દર્શાવેલ છે માટે આપણે કહી શકીએ કે બે દશાંશ ભાગ રેખાંકિત છે અને અંતે આ આકૃતિમાં પણ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ એક સરખા ભાગ છે અને તેમાંથી બે ભાગ લાલ રંગથી દર્શાવેલ છે આમ આ પરિસ્થિતિમાં પણ લાલ રંગ વાળો ભાગ પૂર્ણ આકૃતિનો બે દશાંશ ભાગ જ દર્શાવે છે અને હવે જો તેને સંખ્યા રેખા પર દર્શાવીએ તો આ સંખ્યા રેખા છે અને તેમાં શૂન્ય અને એકની વચ્ચેનો ભાગ લઈએ જેના પાંચ એક સરખા ભાગ કરીએ આમ એક બે ત્રણ ચાર અને પાંચ તેમજ અહીં દર્શાવીએ એક અને આ જે એક પંચમાંશ છે તે પાંચ એક સરખા ભાગમાંથી એક ભાગ દર્શાવે છે જે આપણને અહીં મળે આમ આ એક પંચમાંશ છે હવે આ સંખ્યા રેખાને જ કોપી અને પેસ્ટ કરીને અલગથી દર્શાવીએ તેને અહીં મૂકીએ પણ હવે તેના દસ સરખા ભાગ કરીએ આમ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એકસરખા ભાગ જુઓ કે હવે અહીં દસ સરખા ભાગ છે અને જોઈએ કે હવે બે દશાંશ ક્યાં મળે આમ આ બે ભાગ લઈએ એક અને બે જુઓ કે ફરીથી આપણને તે જ બિંદુ મળ્યું માટે આ આપણે બે દશાંશ તરીકે પણ દર્શાવી શકીએ આમ આ બિંદુને બે દશાંશ તરીકે પણ જોઈ શકાય હવે તમે કદાચ કહેશો કે આ બંને સમાન સંખ્યા છે કારણ કે તે સંખ્યા રેખા પર એક જ બિંદુ આગળ મળે છે તો હા તમારી વાત સાચી છે એક દશાંશને સમાન છે તે એક જ સંખ્યા દર્શાવે છે તમે તે આકૃતિમાં પણ જોઈ શકો જો આ દરેક ભાગના બે એક સરખા ભાગ કરીએ તો હું દરેક ભાગના બે એક સરખા ભાગ કરું છું અહીં પણ બે એક સરખા ભાગ તો જુઓ કે તે આ આકૃતિની જેમ જ દેખાય છે અને જોઈ શકાય છે કે આ આકૃતિ જેટલો જ ભાગ અહીં પણ લાલ રંગથી દર્શાવેલ છે તે બંને સમાન છે આપણે અહીં બીજા કોઈ વધુ ભાગને લાલ રંગથી દર્શાવેલ નથી કે લાલ રંગથી દર્શાવેલ કોઈ ભાગને દૂર કરેલ નથી મેં ફક્ત આ આકૃતિના દરેક ભાગને બે એક સરખા ભાગમાં વિભાજીત કર્યા છે આમ આ બંને વર્તુળના સરખા ભાગ જ લાલ રંગથી દર્શાવેલ છે તેમ કહી શકાય આ આકૃતિમાં કદાચ તેમ કહી શકાય નહીં પણ જો આ ભાગના બે સરખા ભાગ કરીને તેને આ રીતે અલગ દર્શાવીએ તો તે આ પ્રમાણે જ દેખાશે વર્તુળનો સરખો જ ભાગ અહીં પણ લાલ રંગથી દર્શાવેલ છે માટે કહી શકાય કે તે સંખ્યા રેખા પર એક સરખી જ સંખ્યા દર્શાવે છે આમ તે ફક્ત એક પંચમાંશ જ નથી તે બે દશાંશ પણ છે એક પંચમાંશ બરાબર બે દશાંશ